આપણું સ્વાગત છે આપણે છોટાઉદેપુરની ભૂમિ પર જિલ્લા મથક ખાતે માણેક ચોક પાસે આવેલા ઉભેલા છે અને આ આપણે જ્યારે અવસ્થા છે કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે કોરોના વાયરસના આક્રમણ અને અતિક્રમણ સંક્રમણથી છોટાઉદેપુર પણ પ્રભાવિત છે અને એની અસરે લોકડાઉનની અવસ્થા છે એમાં છોટાઉદેપુર હાલ એકદમ સજ્જડ બંધ છે એ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ આ જે શાકભાજી બજારનો રસ્તો છે તે રસ્તો અહીંથી એસપી ઓફિસ પણ જવાય છે એ રસ્તો આપણે જોઈએ બિલકુલ સુમસામ છે એની અલગ અલગ આ કુસુમસાગર ઐતિહાસિક તળાવ જે છોટાઉદેપુરની ઉદેપુરની શાન ગણાય છે એ તળાવ પણ આપણે જોઈએ તેના પણ દ્રશ્યો જોઈ શકીએ છીએ સાથે આ છોટાઉદેપુરની ભૂમિ જે આજે ઐતિહાસિક ભૂમિ છે ચારસો વર્ષનો એનો રજવાડાનો જે ઇતિહાસ છે તે પણ અહીંયા વણાયેલો છે આ ભૂમિની વાત કરીએ તો અહીંયા જે ઉદ્યોગો છે એની સ્કૂલો છે દુકાનો છે તમામ વ્યવહારો સદંતર કોરોના વાયરસને લીધે બંધ થઈ ગયેલા છે આપણી સાથે ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા જોડાયા છે પાયલપુર તાલુકાના ધારાસભ્ય યુવા ધારાસભ્ય આપણે વાત કરીશું સાહેબ આ કોરોના વાયરસનો જે સંક્રમણ અતિક્રમણ અને જે ગ્રહણ લાગેલું છે

ચલામલી જેવા નાના નાના શહેર પણ આ લોકડાઉનમાં તમામ સહકાર આપી રહ્યા છે આ વિસ્તારમાં કોરોના જેવો મહામારીનો રોગ પ્રવેશ ના કરે તેના માટે સરકારશ્રી અને સરકારી તંત્ર પ્રયત્નશીલ છે આદિવાસીઓ પણ સરકારને આ કામગીરીમાં સહકાર આપે છે તમે જોઈ શકો છો આ છોટાઉદેપુર નગરનું શહેર તમે કીધું તેમ રાજા મહારાજા વખતનું શહેર છે રાજાની ભેટ સ્વરૂપ સારું તળાવ છે સારા મહેલ છે છોટાઉદેપુરની પ્રજા આ સરકારી તંત્રને સાથ સહકાર આપે આરોગ્ય કર્મચારીઓને સાથ સહકાર આપે પોતાના ઘરે તપાસ કરવા માટે આવે તો એને પણ સહકાર આપે અને ખાસ કરીને મારા ધ્યાનમાં જે આવ્યું છે તે છોટાદપુર સહાયક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી કેટલાક ગરીબ દર્દીઓ હતા એ ગરીબ દર્દીઓ પોતાનું દવાખાનું ડૉક્ટર સાહેબની રજા વગર નીકળી ગયા છે એમનું હેલ્થ સારું રહે એવી પ્રાર્થના કરું છું અને જ્યાં ગયો હોય ત્યાં આને આ જો મેસેજ પહોંચે તો ફરી પાછા દવાખાને આવી અને દાખલ થઈ જાય ગામડાની પ્રજાને પણ વિનંતી કરું છું કે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરેમાં જઈને શરદી ખાંસી તાવ ઉધરસ જેવું હોય તો આરોગ્યનો ચેકઅપ કરાવે આપણે પોતે આરોગ્યની દૃષ્ટિએ સારા રહીએ આપણો પરિવાર સારો રહે આપણો તાલુકો સારો રહે આપણો જિલ્લો સારો રહે અને ગુજરાત રોગમોથી મુક્ત થાય એના માટે આપણે સૌ સહકાર આપીએ એવી અપીલ કરું છું થેન્ક યુ સુખરામભાઈ બીજી એક વસ્તુ એ ખાસ અહીંના આદિવાસીઓ જે પરપ્રાંતમાં મજૂરી અર્થે થઈ ગયેલા કાઠિયાવાડ ભરૂચ સહિતના જે શહેરી વિસ્તારો છે ત્યાં લોકો મજૂરી અર્થે રોજગાર માટે હેરાત કરે અહીં સ્થાનિક પગ રોજગારનો બહુ ઓછો અવસર છે એની લીધે મધ્યપ્રદેશના અલિરાજપુર જોબટથી લઈ લોકો ચાલતા ચાલતા ત્યાંથી પોતાના વતન જવા માટે નીકળી રહ્યા છે તેમણે ઘણી જગ્યાઓ પર રોકે પણ છે ત્યારે એ આદિવાસીઓ આપણા ભાઈ ભાંડુઓ છે અને આજે જે અવસર આ આંતર રાજ્ય કક્ષાએ અને આંતર જિલ્લાએ જે જે રીતે એમને એ કરી દેવામાં આવે છે ઘરોમાં લોકડાઉનની અવસ્થામાં એમને ત્યાં ક્વોરન્ટાઇન કરવાની પરંપરા છે એ આરોગ્ય વિભાગ કરે તો એમને આ પરેશાનીઓ ના અનુભવે ચાલતા ચાલતા આવે નહીં ભલે કેમ એમને ચાલ કોઈ વાહનની વ્યવસ્થા કરીને કંઈક ચાલતા તો આવવાના જ છે તો એ લોકોને વાહનમાં આવે તો વધુ સુગમતા પડે તો તે માટે આપણે શું કહી શકું સાહેબ દેપુર જિલ્લાના સમારતા એસટી વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ આદિવાસીઓ જ્યાં જ્યાં ફસાયેલા હતા એને લાવવા માટે પ્રયત્ન સારો કર્યો તેમ છતાં અગણિત આદિવાસીઓ સૌરાષ્ટ્ર કચ્છ અને તાપી વાપી તરફ ગયેલા હતા જેની જેનો અંદાજ સરકાર પાસે પણ નહોતો અને બધા મહામારીના રોગને પોતાનો જીવ બચાવવા માટે પગે ચાલતા નીકળ્યા હતા એના માટે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સરકાર મદદ કરી છે સરકારના પણ ઋણી છે તેમ છતાં આદિવાસીઓ રસ્તામાં ચાલતા આવે છે આપણે જાણીએ છીએ કે સરકારે નિર્ણય લઈને એક ગામથી બીજા ગામ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં આ વાયરલ ઇન્ફેકશન ના થાય એટલા માટે પ્રયત્ન કરે છે એવું હોઈ શકે પણ આદિવાસીઓ પ્રત્યે થોડી દયા રાખીને પોતાના વિસ્તારમાં જવા માટે કોઈક વ્યવસ્થા થાય એ ખૂબ જ જરૂરી છે જે તે જિલ્લાના સમાહર્તા માત્ર છોટાઉદેપુર નહીં પણ આખા રાજ્યમાં આ પરિસ્થિતિ છે ત્યારે આદિવાસીઓને આ સરકાર મદદરૂપ થાય સાથે સાથે જે આદિવાસીઓ માદરે વતન આવી ગયા છે જે મજૂરી પર નિર્ભર હતા અને મજૂરી કરીને પોતાનું પેટી ભરતા હતા એવા આદિવાસીઓને અહીંયા આવ્યા પછી જમવાની વ્યવસ્થા વ્યવસ્થા થઈ ન શકીની હોય ત્યાં સરકાર તો અનાજ આપવાની છે તેમ છતાં જેની પાસે રેશન કાર્ડ ના હોય અને માત્ર મજૂરી પર નિર્ભર રહેતા હોય એવા કુટુંબોને સરકારે સરપંચ મારફતે અથવા તો એમનું બીજું જે તંત્ર તંત્ર છે મારફતે એને અનાજ પાણી આપવું જોઈએ નહી તો ભૂખ મારવાનો પ્રશ્ન આવીને ઉભો રહેશે આપણે આ લોકો જે આપણા આદિવાસી ભાઈઓ છે જે હમણાં સમજો કે પોતાના આજે મહામારીનો અવસર આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ સંક્રમણને અને આક્રમણને વાયરસના આક્રમણને મહામારી તરીકે લેખાયો છે ત્યારે આપણે આપણા આદિવાસી ભાઈઓ આદિવાસી પરિવારના સૌ કોઈ મિત્રોને વિનંતી કરું છું જાહેર વિનંતી કરું છું કે તમે તમારા પોતાના ઘરમાં જ રહો પોતાનો પરિવાર સાચવો અને સાથે સાથે આજુબાજુના ગામડામાં કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાં જવાનું ટાળો ભેગા થવાનું ટાળો એકબીજાને હળવા મળવાનું ઘડી લગાવવાનું પણ ટાળો આદિવાસી મોટે ભાગે ભેગા થતા હોય ત્યારે ગળે લાગતા હોય છે આ ગળે લાગવાનું બંધ કરે અને મેં પહેલે કીધું તેમ નજીકના સરકારી દવાખાનામાં ઉધરસ થઈ હોય ખાંસી થઈ હોય તાવ આવતો હોય તો સરકારી તંત્રના એકસો આઠને બોલાવીને પણ પોતે આરોગ્યની ચકાસણી કરાવી લે અને પોતે સ્વસ્થ હોઈશું તો ઘર સ્વસ્થ હશે ઘર સ્વસ્થ હશે તો ગામ સ્વસ્થ હશે ને ગામ સ્વસ્થ હશે તો તાલુકો સ્વસ્થ હશે ને તાલુકો સ્વસ્થ હશે તો જિલ્લો સ્વસ્થ હશે ને જિલ્લાઓ સ્વસ્થ હશે તો ગુજરાત રાજ્ય સ્વસ્થ રહેશે આપણે બધા ગુજરાત નિરોગીમય થાય એવી બધાને અપીલ કરું છું વિનંતી કરું છું બધા પોતપોતાના ઘરમાં જ રહે અને આપણે આ મહામારીના રોગથી બચીએ આપણે સાહેબ આપણો જે છોટા ઉદેપુર જિલ્લો છે તે સરહદ પર છે ગુજરાત રાજ્યની અહીંયા સરહદ લાગે છે અને મધ્યપ્રદેશ અલીરાજપુર છે ત્યાં પણ એનું લોકો ઘણા જોબટ અને અલીરાજપુરના ઘણા મજૂરો શ્રમિકો અહીંયા શહેરી વિસ્તારોમાં કામ અર્થે જઈ રહ્યા છે તો આપણે એ લોકો પણ અહીંયાથી ઘણા લોકો ત્યાં સંક્રમિત થયા છે તે લોકો અમદાવાદ અને જે બીજા શહેરોમાંથી અહીંથી નીકળી રહ્યા છે તો તે ઘણા એવું સાંભળ્યું છે કે એ શંકાસ્પદના પણ બનાવો ત્યાં બન્યા છે અમદાવાદ ગયા મજૂરો તે હમણાં જોબટને અલિરાજપુરમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે એ લોકો પણ ત્યાં દવાખાનાઓમાં અને એમને કોર કરવામાં આવેલા છે અને એવા પણ એમના નમૂના લેવામાં આવ્યા છે જે લોકો શંકાસ્પદ જણાઈ રહ્યા છે તો એવા જે આપણા આદિવાસી ભાઈઓ છે એ માટે શું કરવું જોઈએ કોઈપણ જાતના ગભરાહટ વગર તાવ આવતો હોય ઉધરસ થતી હોય તો સર આદિવાસી મિત્રોને કુટુંબને પરિવારને વિનંતી કરું છું કે તમે નજીકના દવાખાને જાઓ તપાસ કરાવો સામાન્ય રીતે ઋતુ ચેન્જ થાય ગરમીના દિવસો શરૂ થયા છે એટલા માટે પાણી હવા પાણી પણ બદલાય સૌરાષ્ટ્રમાંથી આવ્યા હોય તો ત્યાંનું પાણી જુદું હોય અહીંના આ વિસ્તારમાં હોય તો અહીંનું પાણી પણ જુદું હોય એને કારણે જો શરદી ખાંસી થતી હોય વાતાવરણ ચેન્જ થાય તો સામાન્ય રીતે આવું બની શકતું હોય છે પણ મહામારીના રોગમાંથી બચવા માટે સરકારના જે આદેશો છે

આદિવાસીઓના મસીહા તરીકે પણ તેઓ ઓળખાય છે ત્યારે એમણે જે આદિવાસીઓના હિતની અને એમના એમને જે મહામારીના અવસરમાં એમને પડખે રહેવા માટે જે અપીલો કરી છે આપણે આદિવાસી ભાઈઓ પણ એને માને અને એમણે એવું પણ સતત હમણાં જ્યારે છોટાઉદેપુરમાં અમે માણેકચાક સાહેબ પાસે ઊભા છે તો એમની અહીંયા એ જ ફિકરમાં ચિંતામાં તંત્ર સાથે પરામર્શ કરતા એમણે અહીંયા આપણી સાથે મુલાકાત કરી બોલી લાય સાથે વાત કરી બસ આભાર થેન્ક યુ જો આપણે બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો